नित्य सदा निवास हुए नवर पड़े तेरु चित्त एम समर्पित थी जाए। भगवान कहो सचित आनंद रूपाय जो नवरो पड़ो एट स्मरण करवा मळे, जे छेल्लो सांभळ्यो होय तेनुं स्मरण करे, पोतानी इष्टमूर्तिनुं स्मरण करे, पोतानी भगवतीनुं स्मरण करे, पोताना इष्टदेवनुं स्मरण करे। पण श्रवणम कीर्तनम स्मरणम पछी समय मळे एटले पादसेवन। पादसेवन एटले आपणे भगवानी जे पूजा करीए छीए, षडोपचार पूजा, अभी लुगुलाल कुमकुम सिंदूर स्नान, आद्य अर्घ्य स्थापन, धूप दीप नैवेद्य अने षडोपचार पूजा, जे महाराज जी आपणी पाहे करावे एने अर्चन कहेवाय। श्रवणम कीर्तनम विष्णु स्मरणम पादसेवन अर्चनम वंदनम, ए अर्चन कर्या पछी पोतानी जातने भगवानना चरणोमां समर्पित करी दे। अने वंदननो मुख्य भाव छे ईगोलेस, अहंकारनो नित्य त्याग करे, ज्यां त्यां नमतो जाय कि भाई हूँ कई नहीं, हूँ कई नहीं, हूँ कई नहीं। वंदनम दास्यम, मालिकत्वनो भाव एनामांथी निकली जाए कि हूँ मालिक छू, दास। एक भक्ति से दास भक्ति कहवाय छे, तुलसी दास, एने कीधुं हूँ भगत छू के नहीं खबर थी, पण दास तो थई शकुं, सेवक। हनुमानजी एनु श्रेष्ठ उदाहरण छे दासत्वनुं, अने एने दासत्व धर्म निभाव्यो। आवो धर्म कोई पण संसारमां कोई पण पात्रमां जोवा नहीं मळे। माननी इच्छा नहीं, कोई पण प्रकारनो मोह नहीं, दासत्वनुं श्रेष्ठ उदाहरण हनुमानजी। पण आपणे दास थवाने लायक छे कि केम? तुलसी तो कही शके दास, कारण के हनुमंत दर्शन, राम दर्शन, शिव दर्शन, अने एनी वाणीमां सरस्वती भगवान शिवे वास करायो, એટલે એ તો કહી શકે કે હું ભગવાનનો દાસ છું। પણ આપણે દાસ થઈ શકીએ? આપણી લાયકાત છે? તો બીજી પરંપરા છે દાસાનું, દાસ પરંપરા, ભગવાનના ભગતનું ભજન કરવું, એની આરાધના કરવી, એની સેવા કરવી। અને એનું શ્રેષ્ઠ ઉદાહરણ ગજેન્દ્ર મોક્ષની કથા શ્રીમદ ભાગવતજીમાં આવે કે હાથી પાણીમાં સ્નાન કરવા જાય છે સપત્નિક બાળકો સાથે, હાથી હાથણી અને બે બચ્ચાઓ। હાથી આ સંસારનો શક્તિશાળી પ્રાણી છે, પણ મગરમચ્છનો પગ પકડી ગયો પાણીમાં। પણ સૌ સૌનું ક્ષેત્ર હોય છે, સૌની તાકાત સૌના ગામમાં કામ આવે એવું જરૂર નથી કે મારી તાકાત બધે જ કામ આવે। પણ આ પાણી એ હાથીનું પિંડ નથી, એનું ક્ષેત્ર નથી, મગરમચ્છનું ક્ષેત્ર છે। મગરમચ્છે પગ પકડ્યો, પગ પકડ્યો એટલે હાથી ધીરે ધીરે ખેંચાવા માંડ્યો, એટલે બૂમ મારી, બચાવો બચાવો। હાથણીએ પ્રયાસ કર્યો, પણ અંદર નજર નાખ્યો તો મગરમચ્છ, એટલે હાથણીએ વિચાર કર્યો કે આ તો મરશે, આપણને મારશે। જો સગા સૌ સ્વાર્થના, હાથણી ધીરે ધીરે આઘી થવા માંડી કે મગર એને મૂકીને મને પકડશે તો? બે બચ્ચા બિચારા ભયભીત થઈ માને બહાર નીકળી ગયા। હવે હાથણીએ વિચાર કર્યો કે હવે આમાં કઈ મહેનત કરવા જેવું છે નહીં, જય શ્રી કૃષ્ણ। કાંઠે આવી ગયા, કાંઠે આવી ગયા, જોતાય નથી, એને મોઢું ફેરવીને એના તરફ યાત્રા કરવા માંડી, અને હાથીએ નજર ફેરવી કે પત્ની ગયો, પરિવાર ગયો, હજી તો હું મર્યો નથી, એ પહેલા ગયો, એટલે હવે મને બચાવે કોણ, મને તારે કોણ? એટલે એક જવભાર એટલે કે લગભગ 15 mm જેટલો સુંઢનો ભાગ પાણીમાં ડૂબવાનો બાકી, અને તત્કાળ એને યાદ આવ્યું કે સંસારમાં શ્રેષ્ઠ કોઈ સાધન હોય તો એ ભગવાન છે। એને ભગવાનને આર્તદાત, મરવા પહેલાનો જે શબ્દ હોય ને એને ગઝલ કહેવાય, આર્તદાત કહેવાય, છેલ્લી ચીસ, ત્યાર પછી બોલાય કે ન બોલાય ખબર નથી, એને અત્યંત કરુણામય હૃદયથી ભગવાનને પ્રાર્થના કરી કે બચાવે તોય તું, મારે તોય તું, તારે તોય તું, ને મારે તોય તું। અને એ બી અદ્ભુત ઘટના બની કે ભગવાનનું સુદર્શન ચક્ર આવ્યું, એ મગરમચ્છને કાપી નાખે છે અને ગજેન્દ્ર મુક્ત થાય છે। આ કથા એ પતી ગઈ, પણ આપણે એમ કે ગજેન્દ્ર મોક્ષની કથા, પણ હકીકતમાં મોક્ષ કોનો થયો છે? મગરમચ્છ, ભગવાનના હાથે જે મરે એને મુક્તિ મળે, પણ તો ભગવાને એને કેમ તાર્યો? તો કે એને કેમ ન તારે, કારણ કે ભગવાનનું ભજન કરતો તો એના પગ પકડ્યા છે।
એટલે દાસ પરંપરામાં ભગવાનની સીધી ભક્તિ અને દાસાનું દાસ પરંપરામાં કદાચ આપણે ભગવંતના દાસ ન થઈ શકીએ તો એના જે દાસ છે એની જે નજીકમાં છે એવા લોકોની સેવા કરવી. દાસ ભાવમાં આ અર્જુન અને ભગવત ભાવમાં ભગવાન શ્રી કૃષ્ણ, બંનેની વચ્ચે વાત શરૂ થઈ, 11 અધ્યાયનું સમાપન થયું. હવે ભક્તિ યોગની વાત કરીએ. પહેલા તો બે વસ્તુ આવે, જ્ઞાન અને ભક્તિ. જ્ઞાન બહુ ઉત્તમ અવસ્થા છે, પણ જ્ઞાનીમાં પોતે જાતે જ્ઞાન મેળવવું પડે. જ્ઞાન મેળવવું એટલે સંશય, શંકા અને પછી સંવાદ કરવો પડે. એમાં સાધકે પોતે ઈશ્વર તરફ યાત્રાનો આરંભ કરવો પડે, રસ્તાઓનું સંશોધન કરવું પડે અને યાત્રા કરવી પડે. અને કહેવાય છે કે બહુનામ જન્મનામ અંતે જ્ઞાનવામ મામ પ્રપદ્યતે. જન્મ જન્મ મુનિ જતન કરાહી, અંતકાલ પ્રભુ આવત નાહી. ગુજરાતી ચલેગા ને? આપણે રાચવું પડે, ત્યારબાદ ઉચ્ચ અવસ્થા આવે. પણ તુલસી એમ કીધું કે ઉચ્ચ અવસ્થા ક્યારે પ્રાપ્ત થાય, એ કોઈ કેટલા જન્મે પ્રાપ્ત થાય એનું કોઈ ગણિત પરફેક્ટ કહી શકાતું નથી. જન્મ જન્મ મુનિ જતન કરાહી, અંત રામ કહી આવત નાહી. તો જ્ઞાની ખૂબ ભટકે, ખૂબ સંશોધન કરે, ખૂબ આગળ વધે, ખૂબ યાત્રા કરે, તો ભગતે શું કરવાનું? તો કે ભગતે કાંઈ નહીં કરવાનું. જ્ઞાની ભગવાનને શોધે ત્યારે ભગતને ભગવાન શોધે. દાખલા તરીકે શબરી નામની એક મહિલા, ભીલડી એમ કહેવાય છે, હાવ અંદર એટલે આદિવાસી જાતિ, એને કોઈ અભણ નિરક્ષર એવી મહિલા, મતંગ મુનિ એના ગુરુ, અને ગુરુ મતંગને કીધું કે પ્રભુ કેમ મળે? તો કે પ્રભુને ગોતવા નહીં નીકળતી, તો એ તારા ઘરમાં બેસી જા, પ્રભુ રામ તારા દ્વારે આવશે. નાનકડી એ બાળા, એ કુંવારી, એ શબરીને મતંગ ઋષિએ કીધું કે તારે ત્યાં રામ આવશે. સમય જતો રહ્યો અને ભગવાન છે એ દરેક સંજોગોમાં મારી તમારી કસોટી કરે, એમાંથી નીકળી જવું, એમાંથી પાર જતું રહેવું, ભગવત પ્રભા. યુવાન થઈ ગઈ શબરી, એટલે લોકોએ કીધું કે હવે લગ્ન કરી દે, ઘર સંસાર માંડી દે. આ મહાત્મા તો કહીને બિચારા સ્વર્ગે સીધા આવી ગયા, રામ બામ કઈ આવે નહીં. અને એમ તારી પાસે આવતા મહાત્માઓ મોટા મોટા આશ્રમ ખોલીને બેઠા, પેલા એની પાસે જાય કે તારી પાસે આવે? એટલે શબરીએ કીધું મારે કઈ સાંભળવું નથી, મારા ગુરુના વચનમાં મને અનુરાગ છે, મને વિશ્વાસ છે કે ગુરુ તારો પાર ન પાયો, પૃથ્વીનો માલિક એ મારો સદગુરુ, એના વચનમાં મને અનુરાગ છે કે રામ આવશે આવશે આવશે. પણ સાહેબ કેટલા વર્ષ, બાલ્યાવસ્થા ગઈ, યુવાવસ્થા ગઈ, વૃદ્ધાવસ્થા પણ જતી રહી, સફેદ વાળ આવી ગયા, અને ધીરે સફેદ ધીરે ધીરે સફેદ વાળમાંથી ધીરે ધીરે પીળા વાળ થવા માંડ્યા. ત્રીજી અવસ્થાએ આ મહિલા પહોંચી. હવે એને વિઝન ઓછું થયું, એને નેવા માંડવા પડે, જોવું કે ક્યાં છે, કોણ છે, નજીક આવે તો દેખાય. અને એક દિવસની અદ્ભુત ઘટના, ભગવાન રામ અને લક્ષ્મણ ખંદા પર ધનુષ્યબાણ અને દિવ્ય પુરુષો આવે છે. સમજાતું નથી, કારણ કે જેનો અખંડ અનુરાગ હોય, વર્ષોની પ્રતિજ્ઞા હોય, એની આંખો જલ્દી વિશ્વાસ ન કરે કે કાલે નહોતા આવ્યા, 20 વર્ષમાં આવ્યો તો આજે ક્યાંથી આવે. પણ નજીક આવે તો ભગવાન તત્વ મારી તમારી નજીક આવે, મારા તમારા જીવનમાં પ્રવેશી જાય, છતાં ઓળખાતું નથી. હાવ નજીક આવ્યા ત્યારે લાગ્યું કે આ દિવ્ય મૂર્તિ આ મારા ગુરુ કહેતા એ જ હોઈ શકે. દરરોજ તાજા પુષ્પો તૈયાર રાખતી, રંગોળી બનાવતી, દરરોજ નિત્યક્રમ, અને ચાખી ચાખીને ફળો મૂકી રાખતી કે ખાટા મીઠા કેવા છે, મીઠા મીઠા ફળો, પણ
દર વખતે મીઠા નીકળે છે એટલે એમ એક એક ફળ ચાખે, મીઠું છે તો રાખે, ખરબૂ તો ફેંકી. આવી ફળોની ટોકરી. અને રામ પ્રવેશ્યા, રામ નજીક આવ્યા એટલે શબરી ભાન ભૂલી ગયું છે. રામ એનો હાથ પકડી અંદર લઈ ગયા છે ઝૂંપડીમાં. અવાક બની છે. આટલા વર્ષની આ પ્રતીક્ષાનો અંત આવ્યો, ભગવાન સાક્ષાત્કાર સામે થયા એટલે આનું મુખ બંધ થયું. અને ભગવત પ્રાપ્તિ થાય એટલે પહેલું કામ એ થાય કે બોલવાનું બંધ થઈ જાય, આંખ શરૂ થઈ જાય. આંખમાંથી ચોધાર આંસુ મુખ બંધ થયું એટલે રામ પણ એટલા જ ભાવવિભોર બન્યા કે આ મહિલા બાલ્યાવસ્થાથી મારી પ્રતીક્ષા કરે, મેં આટલા વર્ષ કેમ લગાડ્યા. અને ભગવાન પ્રસાદ ગ્રહણ કરે છે, બોર ખાય છે. લક્ષ્મણજી કઈ ગયા એઠા છે, ભીરડી છે એટલે બહુ રડે છે. ત્યારે ભગવાન રામ શબરીને કહે છે કે માં મારી વાત સાંભળ. એને માં તરીકે સંબોધન કર્યું. કહે રઘુપતિ સુનુ ભામિની માતા, હે માતા મારી વાત સાંભળ. પણ પાછી ભામિની પણ કીધી. કહે રઘુપતિ સુનુ ભામિની માતા, હું કોઈ બીજા રિશ્તામાં નાતામાં સંબંધોમાં ઊંચ નીચમાં પૈસામાં અમીરી ગરીબીમાં માનતો નથી. હું માનું છું માનહુ એક ભગતિ કર નાતા, હું ભક્તિના નાતાને માનું છું. જે કોઈ વ્યક્તિના જીવનમાં ભક્તિ તરંગ કરે છે, નૃત્ય કરે છે, નિત્ય ભક્તિ નૃત્ય કરે છે, એ મને પ્રિય છે, એવા લોકો મને ગમે છે, એવા લોકો મને ભાવે છે. અને એ જ પ્રેમને કારણ ઠાકોરજીના જીવનનું એક બીજું ઉદાહરણ કે ભગવાન કૃષ્ણ પરમાત્મા વિષ્ટિ કરવા આવ્યા દુર્યોધન સાથે. અને દુર્યોધનને કીધું કે છેલ્લે પાંચ ગામ આપી દે, વાત પૂરી કર. તો કે પાંચ ગામ નહીં, પાંચ વીઘા પણ નહીં. પછી વધારે જળ આપવાનો દુર્યોધન. એને કીધું કે સોયની અણીનો ઉપરનો ભાગ હોય એટલી પણ મારે આપવાની થતી નથી. ખૂબ સમજાયો, ખૂબ સમજાયો. એટલે ભગવાને કીધું કે સમજી જા, હજુ સમય છે. ધર્મની વાત કરી, તારા પિતૃઓ કોણ, તારા છોકરાઓ હું આપ, એને સમાજ લોકો ટોણો મારશે, મેણો મારશે, તારે આવું ન કરવું જોઈએ. ખૂબ જ્ઞાન આપ્યું એટલે દુર્યોધન બોલ્યો કે કૃષ્ણ, દુર્યોધન ઉંમરમાં કૃષ્ણ કરતા મોટા છે, ઉંમરમાં મોટો છે. એટલે કીધું કાનુડા તું ભાષણ ન કર, આ બધું મને ખબર છે, આ બધી નીતિની વાતો તું મારી સામે રહેવા દે. જાનામી ધર્મ, હું ધર્મને સારી રીતે જાણું છું. એટલે કૃષ્ણએ કીધું તું જો ધર્મને જાણતો હોય તો પછી પ્રોબ્લેમ જ ક્યાં છે. તો કે જાણું છું પણ મારથી થાય નહીં. જાનામી ધર્મ નચમે પ્રવૃત્તિ, પણ એ ધર્મનું આચરણ હું કરી શકું નહીં. અને તું એમ કે આ અધર્મ કહેવાય ને આનાથી આમ થાય આનાથી તેમ થાય, પણ જાનામી અધર્મ, અધર્મ મને ખબર છે પણ મારાથી અધર્મ છૂટતો નથી. જાનામી અધર્મ નચમે નિવૃત્તિ, એમાંથી હું નિવૃત્ત થઈ શકતો. ભગવાનને ભક્તિ પ્રિય છે. ખૂબ વાત ચાલી, વિષ્ટિ ફેલ ગઈ. એટલે કૃષ્ણના માનમાં મોટો ભોજન સમારંભ હતો. અનેક વિદ્વાનો, મહાત્માઓ, રાજાઓ આવ્યા હતા કે કૃષ્ણ મારે ઘેરે આવે છે એટલે એના સન્માનમાં. એટલે ભગવાને કીધું ચાલો હું નીકળું છું, હવે આપણે યુદ્ધમાં મળશું. તારે યુદ્ધ કરવું જ છે ને, આપણી વાત પતે ગઈ, યુદ્ધમાં મળશું. ભગવાન નીકળી ગયા એટલે અર્જુન દુર્યોધને કીધું કે બાપજી ભોજન તો કે મારે ખાવું નથી, અરે તમારા માટે સ્પેશિયલ બનાવ્યું છે. મારે જમવું નથી. ખૂબ આગ્રહ કર્યો એટલે ભગવાનને ગુસ્સો આવ્યો કે હે દુર્યોધન, જ્યાં ત્યાં એ વ્યક્તિ ખાય કે જેના પેટમાં 10 દિવસની ભૂખ હોય, અથવા તો જ્યાં ત્યાં વ્યક્તિ એ ખાય કે પીરસનારના હાથમાં પ્રેમ હોય. નથી તારા હાથમાં પ્રેમ કે નથી મારા પેટમાં ભૂખ, મારે તારા ઘરનું ખાવું નથી. તો કે ક્યાં ખાઈશ? તો કે વિદુરના ઘરે. વિદુરનો ત્યાગ થઈ ગયો છે, વિદુરનો દુર્યોધને ત્યાગ કર્યો છે, એને હાંકી કાઢ્યા છે વિદુરજી. એના સલાહકાર હતા પણ સારા સલાહકારો ખોટા લોકોને ગમતા
નથી, એનો ત્યાગ થયો છે. ગંગાજીના કિનારે ઝૂંપડી બાંધી બેઠા છે. જ્યારે કૃષ્ણ પરમાત્મા નગરમાં પ્રવેશ કર્યા ત્યારે એની પત્ની સાથે વિદુરજી ઉભા છે કે કૃષ્ણનું દર્શન કરી લઈએ, કૃષ્ણનું દર્શન કરી લઈએ. અને કૃષ્ણ આવ્યા એટલે આંખો બંધ કરી, પણ પત્નીને એમ કે જ્યારે જ્યારે કૃષ્ણ મને મળે ને ત્યારે કૃષ્ણ મને કાકા કહે છે. કૃષ્ણ પધરામણી થઈ, કૃષ્ણ દર્શન થયું, આંખ બંધ થઈ, ભગવાન કૃષ્ણ પરમાત્મા કહે મારે તને કાકો કહેવો છે પણ આંખ ખુલે તો નહીં. હવે ઘરે ગયા એટલે ઘરે કૃષ્ણ દર્શન થયું એની ખુશાલીમાં ભજન આરંભ થયું છે. અને અખંડ ભજન આરંભ થયું અને આ બાજુ કૃષ્ણ પરમાત્મા આ ગંગાના કિનારે આવીને ઝૂંપડીએ ટકોરા મારે છે, કાકા ખોલો કાકા ખોલો. પણ આ બાજુ ભજન વધતું જાય છે, સંભળાતું નથી, તલ્લીન થાય છે, મગ્ન થાય છે. એટલે ભાઈ થોડુંક ભજન મંદ થયું એટલે અને પત્નીએ કીધું કે કોક ટકોરા મારે છે, કાકા ખોલો એમ કહે છે. તો કે ગાંડીતામાં ભગવાન કૃષ્ણ દુર્યોધનને ત્યાં આવ્યા છે, અને જો આપણે ત્યાં આવે તો એકલા ન આવે, સાથે દુર્યોધન હોય, અને દુર્યોધન હોય તો એ કાકા બાકા કાંઈ ન કરે, પાટો મારી દરવાજો તોડી નાખે. એટલે તારા